હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આજથી આપણે એક નવું આખી એક સિરીઝ ચાલુ કરી રહ્યા છે કે જેની અંદર આપણે ઇસીએચમ જે સબ્જેક્ટ છે તમારો ફર્સ્ટ એમની અંદર જે આવે છે એના આપણે એમ સીક્યુ જે છે સોલ્વ કરવાના છે ચેપ્ટર વાઇઝ ઓકે અને જોડે જોડે હું તમને એ બી કહેતો જઈશ કે આ ટાઈપના ક્વેશ્ચન છે તો એના સિવાય બીજા કઈ ટાઈપના ક્વેશ્ચન આવી શકે ઓકે તો વિડીયો તમે આખો જોજો એવું ના કરતા કે ખાલી આન્સર જોઈ લો અને પછી સાંભળો નહીં ઓકે ને વિડીયો આખો જોજો વચ્ચે વચ્ચે હું તમને કહેતો રહીશ કે કયા ટાઈપના ક્વેશ્ચન આવી શકે તમારે બીજું શું વાંચવાનું છે તો તમે એક પેજ અથવા તો એક નોટ એની અંદર તમે ખાલી એક ચેપ્ટ બનાવી લો કે ભાઈ આટલા આટલા ટૉપિકમાંથી આવું કંઈક પૂછાઈ શકે આ એક રેફરન્સ માટે છે ચેપ્ટર વાઈઝ આપણે આખા જ સબ્જેક્ટના એમસીક્યુ જોવાના છે ઓકે સો તમે એક ચોપડો બનાવી દો અથવા એક પેજની ઉપર બધી ઇન્ફોર્મેશન લખતા જાઓ કે ભાઈ આ ટોપિકમાંથી આવી રીતનું પૂછાઈ શકે આવું બી આવી શકે ઓકે હું જે બી ઇન્સ્ટ્રક્શન આપું હોય તમે ત્યાં લખતા જાઓ અને તમે ત્યાં આ વિડીયો જોયા પછી એ તમે શોર્ટ આઉટ કરી લો કે ભાઈ હા આ ટાઈપનું ઓકે આની ડેફિનેશન આની ડેફિનેશન આ અથવા આનું આવી શકે ઓકે આ એક ખાલી રેફરન્સ માટે છે તમારા માટે અને તમારે કઈ રીતે તૈયારી કરવી શું તૈયારી કરવી એ ઓલરેડી અમે લાસ્ટ વિડીયોની અંદર તમને એ ગાઈડ કરેલું જ છે તો ચાલુ કરીએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ધોલોઇંગ નોટ ધ સ્કોપ ઓફ એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટનો કોણ સ્કોપ નથી તો આપણને ખબર છે કે અહીંયા જે બી તમને આપ્યા છે એ બધા જ લેયર આપેલા છે સિવાય એક સેટેલાઇટ સ્પિયર ઓકે સો આન્સર ઇઝ ડી તો આની જોડે તમારે હવે આ જે ત્રણે ત્રણ અહીંયા જે આપેલા છે બીજા બધા જે વિકલ્પ આપેલા જે ઓપ્શન આપેલા છે જલાવરણ છે મૃદાવરણ છે જયાવરણ છે ઓકે તો એ શું છે એની એક તમારે ખાલી ઓવરવ્યુ લઈ લેવાનું કે હા ભાઈ જલાવરણ એટલે ભાઈ આ રીતનું હોઈ શકે વૃદાવરણની અંદર આટલી આટલી વસ્તુ આવે જયાવરણની અંદર આટલી આટલી વસ્તુ આવે તો એ તમારે જોઈ લેવાનું છે સેકન્ડ છે ધ અપરમોસ્ટ મોસ્ટ પોર્શન ઓફ ધ એટમોસ્ફિયર ઇઝ નોન એઝ એટમોસ્ફિયરનો સૌથી ઉપરના પોર્શન એને શું કહેવામાં આવે છે થર્મોસ્ફિયર અહીંયા હાઇલાઇટ ઓલરેડી કરેલા જ છે ઓકે તો તમારે હવે શું કરવાનું છે તો કે ચારે ચાર જે લેયર છે જેટલા બી આપણા લેયર છે આવરણ છે એ ચારે ચારની સિકવન્સ તમારે યાદ રાખવાનું છે તેવું જરૂરી નથી કે સૌથી ઉપરનો પૂછે કદાચ એવું બી પૂછે કે જમીનથી સૌથી નીચેનો કયો છે ઓકે તો ચારે ચારનું તમારે શું કરવાનું છે એ સિકવન્સ યાદ રાખવાની છે કે ફર્સ્ટ લેયર આ સેકન્ડ લેયર આ થર્ડ લેયર આ અને ફોર્થ લેયર હા તો એ તમારે ધ્યાન રાખવાનું છે એટલે તમે ત્યાં નોટડાઉન કરતા જજો ઓકે અને વિડીયો પતે પછી એ તમે તમારી રીતે એને કવર કરી અને પોઈન્ટ પાડી લેજો અથવા તો તમે બુકની અંદર હાઇલાઇટ કરશો તો બી કોઈ ઇશ્યુ છે નહીં થર્ડ જોઈએ ધ ધ પ્રપોઝન ઓફ ઓઝોન ઇઝ નેચરલી મેન્ટેન ઇન ઓકે ઓઝોન જે છે ક્યાં આવેલું હોય છે તો એ જે હોય છે આપણું સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓકે અથવા બીજું એ એવી રીતે બી પૂછી શકે કે સ્ટ્રેટોસ્ફિયરનું જે કિલોમીટર છે એ કેટલા કિલોમીટરની અંદર જોવા મળે છે તો એ બી તમારી બુકની અંદર આપેલો છે તો એ ક્વેશ્ચન બી તમારે જોઈ લેવાનો ઓકે સો એટલે જ કહું છું કે વિડીયો સ્કીપ કર્યા વગર જોજો જેથી તમને આવી જે નાની નાની વસ્તુઓ છે એ તમને ક્લિયર થાય ઓકે અને વિડીયો કંઈ લેન્થી થવાનો નથી તો તમને ટાઈમ તો એવો કંઈ છે એની કે વેસ્ટ જાય છે ઓકે અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી જે આવા વિડીયો આવવાના છે તમને નોટિફિકેશન મળે અને તમારી જે પ્રિપેરેશન છે એ પરફેક્ટ થઈ જાય અને તમારા ફ્રેન્ડ્સ સુધી મેક્સિમમ શેર કરજો જેથી તમે તો તમે તો ભણો જ છો પણ સાથે એમને બી જે સારા માર્ક્સ છે એ પણ લાવી શકે વીચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ એરોસોલ ઓકે એરોસોલ્સ કોણ નથી ડસ્ટ હોઈ શકે બરાબર મિસ્ટ છે એ બી છે ફોગ છે એ બી એટલે ડુમ્મસ એ બી છે તો એક જ ઓપ્શન છે તમારી જોડે રેડિયેશન ઘણીવાર ફ્રેન્ડ્સ તમને કોઈ એમસીક્યુ ના આવડતું હોય તો તેને તમે ઊંધી રીતે બી વિચારી શકો તો બી તમને ઇઝી થઈ જશે એમાંથી બે ઓપ્શન તો ઓટોમેટિક નીકળી જતા હશે ઓકે એટલે તમારે કોઈ બી એમસીક્યુ હોય તો એને એ રીતે તમારે સોલ્વ કરવાનું વીચ ઇઝ ધ પ્રાઇમરી કમ્પોનન્ટ ઇન ફૂડ ચેન એન્ડ ફૂડ વેબ વીચ મેક્સ ફૂડ આફ્ટર ગેટિંગ સોલર એનર્જી ઓકે તો તમને ખબર છે કે ફૂડ ચેઇન અને ફૂડ વેબ છે તો એની અંદર સૌથી બેઝિક વસ્તુ શું હોય તો કે વેજીટેબલ અથવા તો ઝાડપાન ઓકે ટ્રીઝ ઓકે તો આ તમારે ફૂડ ચેઇનના જેટલા બી એલિમેન્ટ છે ઓકે તે એલિમેન્ટ તમારે કરી નાખવા કે ફર્સ્ટમાં કોણ ફર્સ્ટ લેવલમાં કયા આવે સેકન્ડ લેયરમાં કયા આવે થર્ડ લેયરમાં કયા આવે ઓકે તો એ તમારે ખાસ કરી લેવાના નેક્સ્ટ જોઈએ ઇફ બ્લેન્ક ડીબી ઓફ નોઈઝ ઇઝ ફોલિંગ ઓન અવર ઇયર ડ્રમ્સ રેપિટેડલી ધ હિયરિંગ પાવર રિડ્યુસ ઓકે તો કેટલા ડીબી હવે ડીબી શું છે તો કે ડેસિબલ કહેવાય તો તમને એવું બી પૂછે કે નોઈઝનો યુનિટ શું છે ક્લિયર આ ક્વેશ્ચન ખાસ કરી લેજો કે નોઈઝનો યુનિટ અથવા નોઈઝ કયા યુનિટની અંદર મેઝર થાય છે તો નો ડેસિબલ આવશે અને આન્સર તો વન ફિફ્ટી આવવાનો છે ઓકે એટલે એક પોઈન્ટ તમે ખાસ લખી દેજો સેવન જોઈએ વીચ ઓપ્શન ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ નોન લિવિંગ રિસોર્સિસ ઓકે તો આન્સર શું આવશે ફોરેસ્ટ લાઈફ એના પછી જોઈએ ટીડીએસ ઇઝ ટર્મ રિલેટેડ ટુ તો ટીડીએસ જે છે વોટર જે છે ઓકે પાણીની કેટલું પ્રદૂષિત છે કેટલું નથી એ બધું મેજર કયા ટર્મમાં થાય છે ટીડીએસમાં ઓકે નેક્સ્ટ જોઈએ ઇન એસિડ રેન ધ વોટર પીએચ વેલ્યુ ઇઝ લેસ દેન ઓકે તો તમને ખબર છે કે સાત કરતાં કોઈ બી વેલ્યુ તમને આપી હોય ને એસિડ કહેવાય ઓકે તમને ક્લિયર હોવું જોઈએ તો તમારો આન્સર અહીંયા તમે જુઓ તો એક જ આન્સર ડિફર થાય છે ક્લિયર હવે એવું જરૂરી નથી પાંચ આપે ઓકે કોક વાર પાંચ પોઈન્ટ પાંચ બી આપે તો તમને ખબર પડી જાય કે સાત કરતાં કોઈ બી હોય ને સાત કરતાં કોઈ બી જે ઓછું હશે એને એસિડિક કહેવાય તો પાંચ આપ્યું હોય ચાર પોઈન્ટ પાંચ આપ્યું હોય એ બધું જ એસિડિકમાં જ કહેવાશે અને સિમ્પલ તમે અહીંયા મેં તમને લોજિક જે કીધું હોય જો બધા જે વેલ્યુ છે સાત અથવા સાત કરતાં વધારે છે એટલે આ બી નહીં આવે આ બી ના આવે અને સાત બી ના આવે કારણ કે સાત હોય તો એને તટસ્થ કહેવાય ન્યૂટ્રલ બરાબર તો એક જ ઓપ્શન તમારી જોડે બચે છે તો હું એ જ તમને કહું છું કે તમે એમસીક્યુ કંઈક એ રીતે સોલ્વ કરી શકો એના પછી જોઈએ ધોઝ વુ ડુ નોટ નીડ ઓક્સિજન ટુ સ્ટે અ લાઈવ આર કોલ્ડ જેને ઓક્સિજન નથી જોઈતો તેવાને શું કહેવામાં આવે છે એન એરોબિક ઓકે તો તમારે બંને ડેફિનેશન કરી લેવાની એરોબિક રેસ્પિરેશન કોને કહેવાય અને એન એરોબિક ઓકે તે બંને ડેફિનેશન તમારે ખાસ કરી લેવાની અહીંયા નોટ આપ્યું છે તેની જગ્યાએ એવું આવી જાય કે વુ નીડ ઓક્સિજન તેને શું કહેવામાં આવે એરોબિક એ ડેફિનેશન બંને તમે લખી રાખો અને વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક કરજો અને તમારા મેક્સિમમ જેટલા બી ફ્રેન્ડ્સ હોય જેટલા બી ગ્રુપ હોય એની અંદર આ વિડીયો અચૂકથી શેર કરજો તો ઇલેવન નંબર જોઈએ ઓઝોન ઇઝ નેચરલી પ્રોડ્યુસિંગ ઓકે આપણે જમણા ઉપર જોયો સ્ટેટોસ્ફિયરની અંદર ઓઝોન જે ગેસ છે એ પ્રોડ્યુસ થતો હોય છે નેક્સ્ટ જોઈએ આપણે ડ્યુ ટુ વીચ મેઇન રિસોર્સ ડિફોરેસ્ટેશન અકર ઓકે વૃક્ષો કપાય છે કેમ તેનું એનું મેઇન જે છે એ કયું છે હ્યુમન એક્ટિવિટી માનવની પ્રવૃ પ્રવૃત્તિ ઓકે ધ આઉટર મોસ્ટ પાર્ટ ઓફ ધ અર્થ ઇઝ નોન એઝ ક્રસ્ટ ઓકે તો તમારે અર્થના જે લેયર છે તે બી તમારે ચાર જેટલા બી લેયર હોય તમારે યાદ રાખી લેવાના અથવા તો આ જે ચાર વર્ડ છે તે શું છે તમારે જોઈ લેવાનું ઓકે એના પછી ફોટોસિન્થેસિસ ઇઝ ડન બાય તો આપણે ઓલવેર જે નાના લોઅર સ્ટાન્ડર્ડમાં હતા ત્યાંથી આપણે ભણતા આવ્યા છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે કોના દ્વારા કરવામાં આવે છે વનસ્પતિ દ્વારા કરવામાં આવે છે ગીવ ધ નેમ ઓફ ગેસ પ્રોડ્યુસ બાય ધ રેફ્રિજરેશન એન્ડ કલર ઇન્ડસ્ટ્રીઝ તો આન્સર ઇઝ સીએફસી તો તમારે સીએફસીનું પૂરું નામ બી કરી લેવાનું ક્લોરો ફ્લોરો કાર્બન ઓકે સીએફસી વોટ ઇઝ ધ નેમ ઓફ બાયોટિક કમ્પોનન્ટ્સ વિચ ઇટ ગ્રાસ એન્ડ પ્લાન્ટ્સ ઓનલી જે ઘા જે ઘાસ અને પ્લાન્ટ ખાય છે એને શું કહેવામાં આવે છે હાર્વી વર્ષ ઓકે તો તમારે બંને કરી લેવાનું કે હાર્વિવર્સ કોને કહેવાય કાર્નિવર્સ કોને કહેવાય અને ઓમનિવર્સ કોને કહેવાય ઓકે અને ડિકમ્પોઝર્સ કોણ છે તો ચારે ચાર તમારે કરી લેવાના અને ચારે ચારના જોડે જોડે તમારે એક્ઝામ્પલ બી યાદ રાખવાના કે ભાઈ તમને કદાચ ડાયરેક્ટ બી પૂછે કે નીચે આપેલામાંથી કોણ હાર્વિવર્સ છે કોણ કાર્નિવર્સ છે તે તમને ખબર હોય તો જોડે જોડે તમારે એના એક્ઝામ્પલ બી કરી લેવાના તો તમને ઇઝી પડશે એના પછી છે નેક્સ્ટ લિથોસ્પિયર કન્ઝિસ્ટ ઓફ લિથોસ્પિયર મેં તમને આગળ જ કીધું હતું કે ચારે ચાર જે લેયર છે ચારે ચાર લેયર તમે કરી નાખજો અને એની અંદર શું આવે છે તો તમને એ જ પૂછ્યું કે લિથોસ્પિયરની અંદર શું આવે છે તો કે જમીનનો સમાવેશ લિથોસ્પિયરની અંદર થાય છે ઓકે એટલે બધા પોઈન્ટ તમે લખી રાખો અને વિડીયો પતે પછી તમે એ બધા પોઈન્ટ કવર કરી લો અને આખું ચેપ્ટર તમે તમારી રીતે બી વાંચો તમને બી જો કોઈ એમસીક્યુ લાગતો હોય કે આ પૂછાય એવો છે તો તમે એને ત્યાં અન્ડરલાઈન કરી શકો આ જે રેફ એમસીક્યુ છે રેફરન્સ માટે છે આવા આવી શકે અને જોડે જોડે તમને જે પોઈન્ટ કહું છું એ બી તમારે એને કવર કરી લેવાના છે એકવાર ચેપ્ટર તમે વાંચી લો જાતે તમે વિચારો કે કયા ટાઈપના એમસીક્યુ આવી શકે જાતે તમે વિચારશો તો તમને ઇઝીલી યાદ રહેશે બાકી આવા તો નંબર ઓફ એમસીક્યુ બને તમને બી ખબર છે બરાબર તો જાતે તમે વિચારો થોડું થોડું બુક વાંચો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે યુનિટ ઓફ મેઝરિંગ સાઉન્ડ મેં તમને ઉપર જ કીધું હતું સાઉન્ડ પોલ્યુશનને મેઝરિંગ કરવાનો યુનિટ શું છે ડેસીબલ ઓકે અથવા તો એને ડી બી કેપિટલ ડી સ્મોલ બી એ રીતે બી એને ઇન્ડિકેટ કરી શકે નેક્સ્ટ જોઈએ ફ્રેન્ડ્સ વોટ ઇઝ ધ એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ નાઇટ્રોજન ગેસ ઇન એટમોસ્ફિયર એટમોસ્ફિયરમાં નાઇટ્રોજનની વેલ્યુ કેટલી છે સેવન્ટી એટ પર્સન્ટ તો તમારે જે મેઇન ત્રણ છે ઓકે ઓક્સિજન નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ એ ત્રણે ત્રણના તમારે પર્સન્ટેજ યાદ રાખી લેવાના એકલા નાઇટ્રોજનના નહીં કોઈ બી પૂછી શકે ઓકે કોમન એનર્જી સોર્સ ઇન ઇન્ડિયન વિલેજ ઇન્ડિયન વિલેજની અંદર કોમન સોર્સ કયો છે તો કે વુડ અને એનિમલ ડંક ઓકે લાકડું અને છાણ નેક્સ્ટ જોઈએ ટ્વેન્ટી વન ફ્રોમ ધ ફોલોઇંગ વિચ નોટ ઇઝ અ મેથડ ઓફ કંટ્રોલ ધ ફાયર આગને કંટ્રોલ કરવા માટે નીચેમાંથી કંઈ મેથડ નથી બરાબર તો તમે અહીંયા જુઓ કે ફાયર ઇન્સ્ટિક્યુશન તો એ બી છે સેન્ડ તો એ બી આપણે યુઝ કરી શકીએ વોટર એ બી યુઝ કરી શકીએ તો સિમ્પલ આ તો તમે ના વાંચ્યો અને કદાચ ડાયરેક્ટ એક્ઝામમાં બી પૂછી જાય તો બી તમને આવડે જે એક્સપ્લોઝિવ હોય દારૂ ગોળો જેને કહીએ કે જેનાથી તરત આગ ફેલાઈ જાય ઓકે એવાને આપણે સ્ટોર કરીએ તો એનાથી આપણે આ કંટ્રોલ કરી શકીએ નહીં ટ્વેન્ટી ટુ જોઈએ તો કે લેન્ડ સ્લાઇડ ઓપન ઓફન અકર ઇન ધ ફોલોઈંગ રિજન ઓકે લેન્ડ સ્લાઇડ એટલે આપણે જે ભૂસ્ખલન કહીએ છીએ તો ઓબ્વિયસ છે ભૂસ્ખલન ક્યાં થાય છે જ્યાં પર્વતીય એરિયા હશે ત્યાં છે એટલે હિલી એરિયાની અંદર આ રીતનું થાય છે ઓકે તો આ જે ચેપ્ટર નંબર વનની અંદર આવા ટ્વેન્ટી ટુ એમસી ક્યુઝ હતા તો આવા પૂછાઈ શકે આ બી આવી શકે અથવા આના સિવાયના બી આવી શકે તેના માટે મેં તમને ટીપ્સ પહેલાં જ કીધી વચ્ચે બી હું તમને કહેતો આવ્યો છું અને વચ્ચે મેં તમને પોઈન્ટ્સ બી કીધા તો એ તમે પોઈન્ટ્સ જુઓ બુકમાં તમે એને હાઇલાઇટ કરો અને આ રીતે તમે દરેક સબ્જેક્ટની પ્રિપેરેશન કરશો તો કોઈ બી સબ્જેક્ટ તમને અઘરો નહીં લાગે તમારે વસ્તુ તો એની એ જ કરવાની છે પહેલાં તમે ક્વેશ્ચન આન્સર વાંચતા હતા થિયરી એક્ઝામ માટે ઓકે હવે ખાલી થોડુંક ચેન્જ થશે તમારે થિયરી થોડી ભારપૂર્વક વાંચવી પડશે કે પહેલાં તો કેવું હતું કે ચાર માર્ક્સમાં પૂછાય તો તમે ગમે તે મતલબ એને રિલેટેડ લખી ના તો તમને એક બે માર્ક્સ મળી જાય કે સપોઝ કંઈ વસ્તુ પૂછી છે તો તમે એના બે ત્રણ પોઈન્ટ લખો સાચા તો તમને એક બે માર્ક્સ મળે પણ એમસીક્યુમાં તો શું કાં તો એક કાં તો ઝીરો એટલે થોડુંક કોન્સન્ટ્રેટ કરી થોડું વાંચજો અને તમને જ્યાં બી લાગે ત્યાં તમે એને અંડરલાઇન કરો અને એ જ રિવાઇઝ કરતા રહો ઓકે એક ચેપ્ટર તમે વાંચો રોજનું તો હું નથી માનતો કે તમને ટાઈમ લાગે ઓકે એ સિવાય જો તમે મિકેનિકલના સ્ટુડન્ટ હો તો આપણે ઓલરેડી આપણી બ્રા આપણી ચેનલ ઉપર બીઈડીના ઓલરેડી આપણે અપલોડ કરેલા છે ઓકે તો એ તમે જોઈ લેજો એ સિવાય જો તમે ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ હો મિકેનિકલ સિવિલ અને ઓટો ત્રણ બ્રાન્ચની અંદર બીઈડી સબ્જેક્ટ આવે છે એટલે ત્રણેય માટે આપણે બીઈડીના ઓલરેડી એમસીક્યુ આપણે અપલોડ કરેલા છે પ્લે પ્લેલિસ્ટમાં તમને મળી જશે અને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં બી આપેલી છે ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ તમે હો તો આપણે એફએમ ઈના બી અપલોડ કરેલા છે ક્લિયર તો આ બધી જ વસ્તુ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો ઉપર આઈ બટન પર ક્લિક કરશો ત્યાંથી પણ તમને આ વસ્તુ અવેલેબલ થઈ જશે તો આઈ હોપ તમારું જે ફર્સ્ટ ચેપ્ટર હશે એ તમારું હવે ક્લિયર થઈ ગયું હશે ઓકે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું જેની અંદર આપણે ચેપ્ટર નંબર ટુ ઇસીએચએમના આપણે સોલ્વ કરીશું વિડીયો ગમે હોય તો લાઇક કરજો ફ્રેન્ડ્સ મેક્સિમમ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જે વિડીયોઝ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો